નમસ્કાર મિત્રો. મિત્રો, ગુજરાતનો બિલકુલ લાઈવ મેપ અહીંયા તમે જોઈ શકો છો, જેમાં મિત્રો ઠંડી વાદળછાયું વાતાવરણ અને માવઠાનું પ્રમાણ કેટલું રહેશે તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું. મિત્રો, અત્યારે ઉત્તર ભારતમાં ઠંડીનો માહોલ છવાયો છે અને બરફવર્ષા પણ થઈ રહી છે, જ્યારે મિત્રો દક્ષિણ ભારતમાં અત્યારે વરસાદી માહોલ છવાયો છે અને ભારે વરસાદ પણ થઈ રહ્યો છે. મિત્રો, ઉત્તર ભારતમાં 15 અને 16 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે, જેથી વધારે ઠંડી પડશે અને મિત્રો 16 તારીખથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી જશે. કારણ કે મિત્રો ગુજરાતમાં ત્યાં બરફ પડે છે, ત્યાંથી ગુજરાતમાં પવન આવવાનું ચાલુ થઈ જશે અને તેની તીવ્રતા પણ વધી જશે, જેથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ 16 તારીખથી વધવાનું છે. મિત્રો, 16 થી 21 ડિસેમ્બર દરમિયાન વાતાવરણ ઠંડુ રહેશે અને કોઈ પણ પ્રકારનું માવઠું નહીં થાય, જ્યારે મિત્રો 23 થી 26 ડિસેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળશે. ઘટ્ટા વાદળો મિત્રો ગુજરાતમાં છવાઈ જશે અને ઘણા બધા વિસ્તારોમાં માવઠું પણ થઈ શકે છે. કારણ કે મિત્રો અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે અને તે ધીરે ધીરે આગળ વધે છે. હવે મિત્રો આ સિસ્ટમને કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં માવઠાની આગાહી છે. હવે મિત્રો કયા કયા વિસ્તારોમાં વાદળા છવાશે અને ક્યાં ક્યાં માવઠું થઈ શકે તે વિસ્તારો જોઈ લઈએ આપણે. તો વેરાવળ, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, પોરબંદર, ભાણવડ, ભાવનગર, અલંગ, મહુવા, દ્વારકા, ભાણવડ, કચ્છના માંડવી, બાડલી, નલિયા, ખાવડા, ગાંધીધામ, આ બધા વિસ્તારોમાં 19 તારીખથી વાદળા છવાઈ જશે અને ક્યાં ક્યાં ખળવું માવઠું થઈ શકે છે. જ્યારે મિત્રો 20 તારીખે અમદાવાદ, મહેસાણા અને તેની આજુબાજુના વિસ્તારો, રાધનપુર, આ બધા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક માવઠું થઈ શકે છે અને ઘાટા વાદળા પણ છવાશે. મિત્રો, આજે સવારે એટલે કે 15 તારીખે સવારે 11 વાગે વિવિધ વિસ્તારોનું તાપમાન જોઈએ તો નલિયામાં 27 ડિગ્રી, ગાંધીધામમાં 26 ડિગ્રી, જામનગરમાં 28 ડિગ્રી, દ્વારકામાં 27, જૂનાગઢમાં 28, સ્થાનમાં 28 ડિગ્રી, અમદાવાદમાં 27, મહેસાણામાં 26 ડિગ્રી, વડોદરામાં 27 ડિગ્રી, ભાવનગરમાં 28 ડિગ્રી, સુરતમાં 28 ડિગ્રી, ઉનામાં 29 ડિગ્રી, વલસાડમાં 30 ડિગ્રી, મહેસાણામાં 26, પાલનપુરમાં 26 ડિગ્રી, ચારણકામાં 26 ડિગ્રી તાપમાન છે. જ્યારે મિત્રો દિવસ દરમિયાન તાપમાનમાં બહુ ફેરફાર નહીં આવે, રાત્રિનું તાપમાન પણ એકદમ ઘટી જશે અને 16 તારીખે સવારે 4 વાગે થાનમાં 20 ડિગ્રી તાપમાન રહેશે, ભાવનગરમાં 20 ડિગ્રી, જૂનાગઢમાં 21, થાનમાં 20, ગાંધીધામમાં 18, અમદાવાદમાં 18, મહેસાણામાં 17, વડોદરામાં 19, સુરતમાં 19, વલસાડમાં 20, ઉનામાં 20, મહેસાણામાં 17, પાલનપુરમાં 16 ડિગ્રી, ખાવડામાં 17, નલિયામાં 19, ગાંધીધામમાં 18 ડિગ્રી તાપમાન રહેશે. મિત્રો દિવસો જશે તેમ તેમ તાપમાનનું આ પ્રમાણ ઘટતું જશે અને મિત્રો 19 તારીખથી ઠંડીનું પ્રમાણ ચાલુ થશે. કારણ કે મિત્રો 19 તારીખથી ગુજરાતમાં જે પવનની દિશા છે એ બદલાઈને ઈશાન તરફની થઈ જશે અને અત્યારે ઈશાનમાં હિમવર્ષા ચાલી રહી છે. 18 તારીખે અને સવારે 5 વાગે આ તાપમાન જોઈએ તો અમદાવાદમાં 17 ડિગ્રી, થાનમાં 16, જામનગરમાં 19 ડિગ્રી, દ્વારકામાં 21 ડિગ્રી, નલિયામાં 16 ડિગ્રી, ખાવડામાં 16 ડિગ્રી, ચારણકામાં 15, મહેસાણામાં 15, પાલનપુરમાં 15 ડિગ્રી, વડોદરામાં 18 ડિગ્રી, ભાવનગરમાં 19 ડિગ્રી, જૂનાગઢમાં 18 ડિગ્રી, ઉનામાં 22 ડિગ્રી, સુરતમાં 20, વલસાડમાં 22 ડિગ્રી તાપમાન રહેશે. મિત્રો 18 તારીખથી ઠંડીનું પ્રમાણ ચાલુ થશે અને દિવસ દરમિયાન પણ ઠંડીનું પ્રમાણ જોવા મળશે. મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અહીંયાથી તમને રેગ્યુલર હવામાનની વિગતો મળતી રહેશે.